મહેસાણા જિલ્લાના માધુગઢ ગામના આ પરિવારને તેમની વેદના સાંભળનાર કોઈ નથી, સિવાય કે તેમના ઢોર. ગામ તો તેમનાથી મોં ફેરવીને બેઠું છે. બહિષ્કારનું કારણ પણ તેમના દૂધાળા ઢોર બન્યા. 3 મહિના પહેલા દલિત કનુભાઈ ડેરીએ દૂધ ભરવા ગયા. તેમને ચપ્પલ બહાર કાઢીને ડેરીમાં પ્રવેશવા કહેવાયું. કનુભાઈ ચપ્પલ બહાર કાઢી આવ્યા. તેમણે જોયું તો તેમના સિવાય બધા ચપ્પલ પહેરીને આવતા હતા. મારા એક માટે જ બહાર ચપ્પલ કાઢવાનો નિયમ અને બાકી બધા ચપ્પલ પહેરીને આવે છે, એનું શું કારણ? આ એક સવાલ કનુભાઈને ભારે પડ્યો. કનુભાઈના કહેવા પ્રમાણે તેમને માર પડ્યો. દૂધ લીધા વગર કાઢી મુકાયા. ગામની દૂધ મંડળીએ કનુભાઈના દૂધ ભરવાની ના પાડી. દલિત હોવાનો આટલો દંડ પૂરતો ન હોય તેમ ગામ લોકોએ કનુભાઈ અને દીનાબહેન ચમારના પરિવાર સાથે અબોલા કર્યા. એમ હું ડેરીમાં સાહેબ સવારે 6 વાગે દૂધ લઈને ગયો એટલે ચંપલ પહેરેલા હતા, એટલે મને કે ચંપલ બહાર કાઢી દે, એટલે મેં ચંપલ બહાર કાઢીને ગયો. પણ મેં એમ પ્રશ્ન કર્યો કે સાહેબ બીજા લોકો પહેરીને ઊભા હોય તો મને કેમ તમે મારા માટે જ નિયમો બનાવો? એટલે કે તું ઢેરસી એટલે તારા માટે નિયમો લાગુ પડશે, બીજા લોકો માટે નિયમ નહીં. એટલે મેં આવા પ્રશ્નો કર્યા એટલે મને કે તું ઢેર થઈને મને નિયમો બતાડે. આ ડેરી કોઈને બાપની પ્રોપર્ટી નહીં, અમારી પોતાની ડેરી છે બરાબર. એટલે અમે કહીએ એ રીતે કરવું હોય તો દૂધ લેવામાં આવશે, અને એ આજથી તો તારું દૂધ લેવું જ નથી. ડેરી બંધ થઈ જાય તો ચાલશે? આ તો સરકારી ડેરી તો બધા નિયમો લાગે, કોઈ ઢેઢ એકલા લાગતો લાગે નહીં. કઈ હું હરિજન છું એટલે કોઈ મને જ નિયમો બતાવવાના, એટલે કે વધારે બોલે નહીં તો બૈયા ફોરા થઈ જશે. એટલે અરે કે હું કા હેરાન કરો મને, અને મારું દૂધ તમે લઈ લો, હું તમારે જતો રહું. એ કે ચાલ તારું દૂધે નહીં લેવું, એમ કહીને ઓન 2-3 લાફા માર્યા સાહેબ સવારમાં. પણ દૂધ ના લીધું, પછી અરે ઘેર આવ્યા, એટલે ઘેર આવ્યા પણ હાજી અમે પાછી હું દૂધ લઈને જઈ. એટલે સાહેબ મને એ કે તારા ઘરવાળા તો વારે માર્યો તો તું ચમ આવી, એમ કહીને સાહેબ મને જેવા તેવા શબ્દો બોલ્યા, માર માર્યો. દૂધ લઈને પાછી આવતી તો એમના લાલોજી કરીને ભાઈ સી એમને મને સાહેબ મારી અને ધમકી આલવા માંડ્યા કે ગામ છોડીને જતી રહેજે જીબુ હોય તો. ખેરાલુના માધુગઢ ગામમાં કનુભાઈનો એકમાત્ર દલિત પરિવાર રહે છે. કનુભાઈ માધુગઢની સીમમાં 12 વીઘા જમીન ધરાવે છે. વર્ષોથી ખેતી અને પશુપાલન કરી આ પરિવાર ગુજરાન ચલાવે છે. કનુભાઈ દર મહિને ગામની ડેરીમાં ₹30,000 દૂધ ભરાવતા હતા. દૂધ બંધ કરીને ગામે કનુભાઈના પરિવારની આવકનો સ્ત્રોત બંધ કરી દીધો અને ઉપરથી ગામ છોડવાની ધમકીઓ આપે છે. જોકે માધુગઢ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના પ્રમુખ કેવો લૂલો બચાવ કરે છે, રાજનેતાને છાજે એવો. એટલે ઠરાવ કર્યો એને દૂધ સારું પછે એને. પણ આ તો બહુ બધી વાત જ જુદી હતી. એટલે દૂધ લો હતો એ વખત પણ કેશ કર્યો ને આ બધું કર્યું. નિર્ણય કર્યો તો ને કુછ સાહેબ, નિર્ણય કર્યો તો લેવાનું હતું. પણ આ પાછું આ શબ્દ એમનો એવો આવ્યો કે આ પતી ગયું, આ ઊભું થઈ ગયું કહું. એ કે આ તો સાહેબ લોકશાહી કહેવાય ને, પછી આપણે શું કરીએ? આ જ બીજું કોઈ ન. કનુભાઈ ચમારના પરિવારથી ગામના લોકોનો અત્યાચાર સહન નહીં થતા તેમણે વહીવટી તંત્રની મદદ માંગી. કલેક્ટર અને ડીએસપીએ ગામ લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ગામ લોકોએ એટલી હદની કટ્ટરતા દર્શાવી કે કનુભાઈનું દૂધ લેવાની ધરાર ના પાડી. આખરે કલેક્ટરે ગામ લોકોને કાયદો હાથમાં લેવાનું પરિણામ ભોગવવાની ચીમકી આપવી પડી. કે સભાસદ ન હોવા છતાંય ન લે તો જે સિવિલ રાઇટ્સ છે એની નીચે પણ આ એક પ્રકારનું અમે માનીએ છીએ. મારો એક અંગત અભિપ્રાય એવો છે કે આ એક પ્રકારનો બોયકોટ કહેવાય, અને બોયકોટ કોઈપણ સંજોગોમાં ચલાવી ન લેવાય તો પછી અમારે એ મંડળી સામે અને મંડળીના જે હોદ્દેદારો છે તેમની સામે અમારે પોલીસ કાર્યવાહી કરવાની ના છૂટકે ફરજ પડે તેવી પરિસ્થિતિ નિર્માણ થશે. સામાજિક ઉત્થાનની, દયા, ધર્મની અને તંત્રની આડોડાઈની વાત કરતા આવા સમાજે ક્યારેક અરીસામાં પોતાનું રૂપ પણ જોવું જોઈએ. કણે કણમાં ઈશ્વર છે એવી વાતને મૂંડી હલાવીને સમર્થન આપતો સમાજ એક નિર્દોષ પરિવારની ડોકી મરડતા પણ અચકાતો નથી. આવા કૃત્યમાં ઈશ્વર કદી રાજી ન હોય એ વાત તેમને કોણ સમજાવે? કેમેરામેન રાજેશ પ્રજાપતિ સાથે સુરેશ વણોલ, VTV મહેસાણા.